અને હવે નજર કરીએ સમાચારો પર સુપરફાસ્ટ સ્પીડમાં. કચ્છ જિલ્લામાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો. કચ્છના માંડવી અને આસપાસમાં ધોધમાર વરસાદ પડ્યો. રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન. રાત્રિના 3 વાગ્યાથી યાત્રાધામ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ. વરસાદ શરૂ થતા જ દ્વારકા શહેરમાં વીજળી ઢોલ. દ્વારકામાં દરિયામાં ભારે કરંટ વચ્ચે બેદરકારીના દૃશ્યો સામે આવ્યા. સહેલાણીઓ જીવના જોખમે સ્નાન કરી રહ્યા છે. લોકો જીવના જોખમે સેલ્ફી લેતા નજરે પડ્યા. તંત્રે માત્ર સાઇનબોર્ડ લગાવી સંતોષ માન્યો. દરિયા કિનારે કોઈપણ પ્રકારની સિક્યુરિટી કે બંદોબસ્ત નહીં. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ. ધોરાજી શહેરમાં વરસાદ પડ્યો. ધોરાજી અને આસપાસના પંથકમાં વરસાદી માહોલ સર્જાયો. સિક્કિમમાં ભૂસ્ખલન થતા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા. ગુજરાત સરકાર સતત સિક્કિમ સરકારના સંપર્કમાં. 30 ગુજરાતીઓ લાચુંગ ગામે હોટલમાં સુરક્ષિત. લાચુંગમાં યાત્રિકોને અલગ અલગ હોટલમાં ઉતારો અપાયો. હવામાન સુધરતા રેસ્ક્યુની કામગીરી શરૂ કરાશે. આસામના ગુવાહાટીમાં ભારે વરસાદ. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ઘૂંટણસમા પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા મજબૂર. આસામના અનિલનગર ચાંદમારી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ગુવાહાટીમાં ભારે વરસાદથી અનેક ટ્રેન રદ કરાઈ. આસામમાં 2 દિવસથી વરસી રહ્યો છે ભારે વરસાદ. દેશના પૂર્વોત્તરમાં આવેલ સિક્કિમમાં વરસાદી તારાજી. 1 સપ્તાહથી પડી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. ઠેર ઠેર ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 20થી વધુના મોત થઈ ગયા. સિક્કિમમાં પ્રવાસે આવેલા હજારો સહેલાણીઓ ફસાયા. 200 પ્રવાસીઓને ચુંગથાંગના ગુરુદ્વારામાં આશ્રય અપાયો. રાજ્યમાં હવાઈ સેવા હલપૂરથી સંપૂર્ણ ઠપ થઈ ગઈ. લેન્ડસ્લાઇડને લીધે રસ્તા બ્લોક થતા અનેક વાહનો ફસાયા. વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું વિવાદિત નિવેદન. જ્યાંથી વોટ મળે ત્યાં જ કામ કરવાની ચૂંટાયેલા પ્રતિનિધિઓને શાહની સલાહ. રાવપુરામાં કેટલાક બૂથમાંથી ભાજપને મત નથી મળતા. ભાજપ પ્રમુખ વિજય શાહે કહ્યું, એવા વિસ્તારમાં બજેટ ન વાપરવું જ્યાં મત નથી મળતા. ગ્રાન્ટના નાણાં ક્યાં વપરાય, ક્યાં ન વપરાય તેનું ધ્યાન રાખો. જીઆઈડીસીમાં 12 અબજથી વધુ ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે સરકારનો જવાબ. સત્તાવિહોણી કોંગ્રેસના પાયાવિહોણા આરોપ. કોંગ્રેસ આરોપો સાબિત કરી બતાવે. ઋષિકેશ પટેલે કહ્યું, જીઆઈડીસીએ જમીન ફાળવણીની નીતિ નક્કી કરેલી છે. ઉદ્યોગની નીતિ યુપીએ સરકારે બનાવેલી. સાયથા અને દહેજમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો. કોંગ્રેસ પર પ્રહાર કરી કહ્યું કોંગ્રેસે પ્રહાર કરી કહ્યું ભાજપ આગળ વધે છે તેમાં કોંગ્રેસના પેટમાં દુખે છે. અરજીઓની સ્ક્રુટિની સમિતિ કરે છે. જરૂર હોય એટલી જ જમીન આપવાની નીતિ છે. કોંગ્રેસના પક્ષ પલટુઓ પર સાંસદ ગેનીબેન ઠાકોરના પ્રહાર. કહ્યું બનાસકાંઠાએ પક્ષ પલટુઓને નથી ફાવવા દીધા. એમને થતું હશે આવું ન કર્યું હોત તો સારું હતું. બહારથી આવેલા ચૂંટણી લડ્યા તો બનાસકાંઠાની આબરૂ કેવી રીતે જાય. પાવાગઢમાં ખંડિત મૂર્તિઓ અંગે જૈન સમાજમાં અસમંજસ. પાવાગઢ જૈન સમાજ અને મંદિર ટ્રસ્ટ વચ્ચે સમાધાન. ટ્રસ્ટ અને જૈન સમાજ વચ્ચેની બેઠકમાં સમાધાન થયું. સુરતમાં જૈન સમાજનો આક્રોશ હજુ પણ યથાવત. પુનઃસ્થાપિત કરવાની બાંહેધરી આપતા મામલો ઠાલે પડ્યો. સુરત જૈન સમાજે કાર્યવાહીની માંગ કરી. જૈન મૂર્તિઓ તોડવા મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન. સમગ્ર મામલે માહિતી મંગાવી છે. તપાસ બાદ કાર્યવાહી થશે. દ્વારકાના રસ્તા પર ફરતા પહેલા સાવધાન. શાક માર્કેટ રોડ પર આખલાએ મહિલાને અડફેટી લીધી. પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત થવાના પડઘા સુરતમાં પડ્યા. સુરતમાં જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. જૈન સમાજના મહારાજ સાહેબ પણ વિરોધમાં જોડાયા. સુરતમાં કલેક્ટર કચેરી પર મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો એકત્રિત થયા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ. દુષ્કર્મ કેસમાં સ્વામિનારાયણના સાધુ સામે તપાસમાં ઢીલ. સ્વામી અને મળતિયો ફરાર.
પોલીસ તપાસ ઉતરકટ, ભાયાવદરના પીએસઆઈ પાસેથી તપાસ છીનવાઈ, સ્વામીને નાસી છૂટવાની તક આપી હોવાની ચર્ચા. દુષ્કર્મ કેસમાં સ્વામિનારાયણના સાધુ સામે તપાસમાં ઢીલ, સ્વામી અને મળતીઓ ફરાર, પોલીસ તપાસ ઉતરકટ, ભાયાવદરના પીએસઆઈ પાસેથી તપાસ છીનવાઈ. દુષ્કર્મ કેસની તપાસ ગોંડલના પીઆઈ રેખા રાઠોડને સોંપવામાં આવી. સપ્તાહથી ઘટના ચાલુ હોવા છતાં સ્વામીને ન પકડ્યા. ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી, સ્વામી સામે ફરિયાદ નોંધાઈ. લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાની મહિલાની ફરિયાદ. રાજ્યની શાળાઓમાં ફાયર સેફટીનો રિપોર્ટ શિક્ષણ બોર્ડને સોંપાશે. શાળામાં જરૂરી સાધનો છે કે કેમ તેનો રિપોર્ટ આપવા આદેશ થયો હતો. અગ્નિકાંડ બાદ થરાદમાં જી માર્ટ અને આરકે સુપર મોલ સીલ કરાયો. નોટિસ બાદ ફાયર સેફટી ઊભી ન કરાતા કાર્યવાહી. બે દિવસમાં બે મોલ સીલ કરાતા વેપારીઓમાં ફફડાટ. અમરેલીમાં સિંહને બચાવવા માટે ડ્રાઈવરે ટ્રેન રોકી. 10 સિંહોનું ગ્રુપ રેલવે ટ્રેક પર બેઠું હતું. પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક પર બેઠા હતા સિંહ. ટ્રેન રોકી લાઇટો કરી સિંહોને ટ્રેક પરથી દૂર ખસેડાયા. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 3 વર્ષની બે દીકરીઓના મોત. રૈયા ગામ નજીક શિલ્પન ઓનેક્સનો બનાવ. નેપાળી પરિવારની બે દીકરીઓના ડૂબી જવાથી મોત થયા. 15 લાખની નકલી નોટ કૌભાંડમાં મોટો ખુલાસો. મુખ્ય આરોપી મોઇનનો હતો મોટો પ્લાન. ડ્રગ્સ ખરીદનારને નકલી નોટો પધરાવવાનું કાવતરું હતું. છૂટા રૂપિયાના બદલામાં નકલી નોટો પધરાવવાના હતા. સીઆઈડી ક્રાઇમે મોઇન સૈયદની ધરપકડ કરી તપાસ હાથ ધરી. પંચમહાલમાં દારૂ શોધવા ગયેલી પોલીસ બની બંધક. પીપલિયા ગામે પોલીસે રૂમમાં પૂરી બંધક બનાવી. બાતમી મળતા બે પોલીસકર્મીઓ રેડ કરવા ગયા હતા. ગામના જ નિવૃત્ત પોલીસકર્મીએ તરકટ રચી પીઆઈને ફોન કર્યો. પોલીસને બંધક બનાવનાર 4 શખ્સોની ધરપકડ. વડોદરાના લક્ષ્મીપુરામાં દારૂની મહેફિલમાં પડ્યો રંગમાં ભંગ. સામીપ્ય ડુપ્લેક્સ B23 નંબરમાં પોલીસે માર્યો છાપો. પોલીસે 5 ખાનદાની નબીરાઓની ધરપકડ કરી. વડોદરામાં ફરી એકવાર ચેઇન સ્નેચિંગ ટોળકી સક્રિય થઈ. તરસાલી વિસ્તારમાં મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાનું ચેઇન સ્નેચિંગ થયું. મહિલાનું ગળું દબાવી સોનાની ચેઇન લઈ આરોપી ફરાર. ભરૂચ જિલ્લાના આમોદમાં એક મૌલવીએ સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાતી એવી પોસ્ટ કરી. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મૌલવી અબ્દુલ રહીમ રાઠોડની ધરપકડ કરી. વાઘોડિયામાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક. પીપરિયામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી. સ્થાનિકો જાગી જતા તસ્કરો ભાગ્યા. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. હળવદના રણમલપુરમાં સરપંચને 4 લોકોએ માર માર્યો. પેવર બ્લોકની કામગીરી મુદ્દે માર માર્યાની ફરિયાદ. સરપંચને માર મારીને મારી નાખવાની ધમકી આપી. 3 પુરુષ અને મહિલાએ માર માર્યાની ફરિયાદ નોંધાવી. આબુ રોડ પર મારામારીમાં ગુજરાતી યુવકનું મોત. કાર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત બાદ બબાલ. બબાલમાં ગુજરાતના 3 યુવકો થયા હતા ઘાયલ. 3ે કાર લઈને માઉન્ટ આબુ તરફ જતા હતા ફરવા માટે, ત્યારે મૃતક યુવક વડનગરનો હોવાનું અનુમાન. જલપાઈગુડી પાસે બિહાર બંગાળ બોર્ડર પાસે ટ્રેન અકસ્માત થયો. ભયાનક અકસ્માતમાં 8થી વધુ લોકોના મોત થયા. ત્યારે 25 થી 30 પ્રવાસીઓને ઈજા પહોંચી. સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પાસે આવેલા રંગાપાણી પાસે અકસ્માતમાં ટ્રેનની 3 બોગીને ભારે નુકસાન થયું. ટક્કર એટલી જોરદાર હતી કે એક્સપ્રેસ ટ્રેનનો એક ડબ્બો માલગાડીના એન્જિન પર ચઢી ગયા, જ્યારે અન્ય 2 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ગેસ કટર વડે ડબ્બાનો કાટમાળ કાપીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ છે. કંચનજંગા એક્સપ્રેસ અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી. રેડ સિગ્નલ કારણે એક્સપ્રેસ ટ્રેનને સિલિગુડીના રંગપ્પાની સ્ટેશન પાસે રોકી દેવામાં આવી હતી, ત્યારે પાછળથી આવતી એક માલગાડીએ ટક્કર મારી દીધી હતી. કંચનજંગા એક્સપ્રેસ બંગાળને ઉત્તર પૂર્વીય રાજ્યોને જોડતી ટ્રેન છે. આ માર્ગ ચિકનને કોરિડોરમાં છે, જે પૂર્વોત્તરને દેશના બાકીના ભાગો સાથે જોડે છે. દુર્ઘટનાને કારણે આ વિસ્તારના ટ્રેન વ્યવહારને ભારે અસર થઈ છે.